જુઓ ક્વેશ્ચન નંબર 2.8 બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ એનો અર્થ કે એરિયા આપેલા છે તો આપણે લખી દીધું ભાઈ એરિયા 6 × 10⁻³ તો 6 × 10⁻³ મીટર સ્ક્વેર બરાબર છે બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર ભાઈ ડી આપેલું છે ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેટ્સ 3 મિલીમીટર 3 × 10⁻³ મીટર આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે શું ગણવાનું છે સી ઓકે અને સપ્લાય સાથે જોડવામાં આવે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડો છો પછી તમે 100 વોલ્ટેજના સપ્લાય સાથે જોડો છો ઓકે તો વિદ્યુતભાર કેટલો થાય તો ક્યુ અને સી બે વસ્તુ ગણવાની ભાઈ સીનું સૂત્ર તો તમને ખબર જ છે તો આપણે પહેલાં સી લખી દઈશું સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન 0 એ બાય ટી એપ્સિલન એટલે 8.854 ઇન્ટુ 10⁻². ઓકે એરિયા તમને આપેલું છે 6 × 10⁻³ ડી આપેલું છે 3 × 10⁻³ રાઈટ આ 3 જશે 6 × 3 = 6 અહીંયા જશે ઓકે આ લગભગ આવશે 17.7 ઓકે આઈ થિંક કે મારી પાસે આન્સર છે 17.7 અને 12 એમનામાં જ રાખું તો પીકો ફેરાડે રાઈટ ચલો તો આ સી મળી ગયું 1.7 લખે છો પણ પીકો ફેરાડેમાં મેચ થાય છે એટલે આપણે એવું દેવા દઈએ છીએ હવે મેળવવાનું છે વિદ્યુભાર ભાઈ કેપેસિટન્સ છે અને ક્યુ મેળવવાનું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી તો 17.7 પીકો ફેરડે પીકો લખી શકો છો તમે ઓકે 10⁻². વોલ્ટેજ 100 એટલે કે 10² અહીંયા 2 જશે તો 17.7 × 10⁻¹⁰ ઓકે ન લખવું હોય તો એક આંકડા પછી પોઈન્ટ લખો તો 1.77 નેનો કુલમ બરાબર છે સિમ્પલ કેલ્ક્યુલેશન છે એક સૂત્ર છે નવી કઈ વાત છે એની ઇઝી છે